કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 5માં પર્યાવરણમાં પાઠ 9 ચઢીએ ઊંચા ચઢાણ પાઠ ભણીશું. હવે આ પાઠમાં વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે પર્વતારોહણો છે એમના વિશેની માહિતી આપેલી છે. તો જોશું આપણે પર્વતારોહણ છાવણી નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશી. અમે પર્વતારોહણ છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહમાં હતા. અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા, સાથે થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી. એટલે જે આ છાવણી હતી, એટલે કે જે પર્વતારોહકો હતા, એમાંથી કેટલાક શિક્ષકો હતા, કેટલાક મહિલાઓ બેંકમાં કામ કરતી હતી. આજે છાવણીનો બીજો દિવસ હતો. સવારે હું મારી પથારીમાંથી ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દરથી ચીસ પાટી પાડી ઉઠી. મને યાદ હતું ગઈકાલે હું મારી પીઠ પાછળ વજનદાર થેલાઓ સાથે 26 કિલોમીટર ચાલી હતી. તમને પણ વિદ્યાર્થી મિત્રો ગમે ક્યારેક આવો અનુભવ થયો હશે, તમે બહુ ચાલ્યા હોય, દોડ્યા હોય, રમ્યા હોય, તો તમને બીજા દિવસે સવારે ખૂબ જ પગમાં દુખાવો થતો હોય છે. તો એવી જ રીતે આજે મહિલા છે એ 26 કિલોમીટર સાથે વજનદાર થેલાઓ પણ હતા અને એના કારણે અને પગ ખૂબ જ દુખવા લાગ્યા હતા. મારી આંખોમાં આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંહ, એટલે કે જે આર્મીમાં જે ઊંચો હોદ્દો હોય છે, બ્રિગેડિયર ઓફિસર કહેવાય, એમાં એમનું નામ હતું જ્ઞાનસિંહ, જે હમણાં એમનું ચિત્ર તમને બતાવું, જે અમારા સાહસિક પ્રવૃત્તિઓના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા. એ કોણ હતા? એમના માર્ગદર્શક હતા. તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ કર્યું. હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ. હવે એને પગ દુખતા હતા એટલે એને વિચાર્યું કે હું આજે નહીં જવું, આપણે થાકી જઈએ એમ, હેરાન. તો એણે એ વિચાર્યું કે હું શું કહું એમને, શું બહાનું કાઢું. મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો, મેડમ તમે સવારના નાસ્તાના સમયે અહીંયા શું કરો છો? ઉતાર કરો, નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આર્મીમાં છે ને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, જે નિયમો છે એને ખાસ અને સખ્તાઈપૂર્વક માનવા પડતા હોય છે, સમયસર કામ કરવું પડતું હોય છે. તો એ શું કહે છે, તમે નાસ્તો કરવાના સમયે અહીંયા શું કરો છો? એટલે કે નાસ્તો કરો, નહીં તો તમને ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે. એટલે કરવી તો પડશે જ. સાહેબ હું તેનાથી વધુ ના બોલી શકી. તમારા પગમાં ફોલ્લા પડ્યા છે, તમે ચાલી નહીં શકો, તમે આ જ કહેવા આવ્યા હતા ખરું ને? સાહેબે આવું સામેથી કીધું. હા સાહેબ, આમાં કંઈ નવું નથી, હવે ઝડપથી તૈયાર થઈ જાઓ. સાહેબે શું કીધું? આવતો દરેકને થાય છે, એટલે તમે હવે તૈયાર થઈ જાઓ. જો આ છે જ્ઞાનસિંહ બ્રિગેડિયર. હું વિલા મોડે તૈયાર થવા માટે ભાગી. હું પાછળ જવા માટે ફરીને મેં તો અમનો અવાજ ફરી સાંભળ્યો. સાંભળો મેડમ, તમે જૂથ 7ના નાયક છો, નાયક એટલે મેન. તમારી જેને ચડવા મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે. હો તો પાછું ઉપરથી અને તો કામ આપી દીધું કે તમારે બીજાને પણ મદદ કરવાની, તો પોતે ચાલે એવી નહોતી. તમને પહેલાંથી પર્વતારોહણમાં જૂથના એકની જવાબદારી જણાવવામાં આવેલી છે. કહો, તમે ક્યારે પર્વતો જોયા છે? જો હા, તો તમે ક્યારે પર્વતો પર ચડ્યા છો? હા, ક્યાં અને ક્યારે, તો તમારે લખવાનું છે. એક ધારે તમે કેટલે દૂર સુધી ચાલ્યા છો, તમે કેટલે ઊંચે જઈ શકો છો, એ તમારે લખવાનું છે, જાતે તમે જે કરેલું હોય. કલ્પના કરો, તમે પર્વતો પરના રસ્તા વિશે શું જાણો છો? મિત્ર, ચિત્ર દોરો. બરાબર, મોટી જવાબદારી, એટલે કે જૂથના એક બનવું એ ખૂબ જ મોટી જવાબદારી કહેવાય. તમારી જૂથમાં જેટલા પણ લોકો હોય બધાને ચડાવવા પડે, મદદ કરવી પડે, સપોર્ટ કરવો પડે. જૂથના એકે શું કરવાનું હોય તે વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું. શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે? તો જોઈએ આપણે. બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી, જૂથને આગળ જવા દેવું અને જૂથના એ પાછળ રહેવું, જે લોકો ચડી ના શકતા હોય તેઓને મદદ કરવી, રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવી, જેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવું, જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી,
અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવું. મને સમજાઈ ગયું કે અહીં ખાસ પ્રકારની શિસ્ત છે. મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક હશે કે રહેશે. જૂથ સાત, એ મેડમ કોના હતા? જૂથ સાતના નાયક હતા. જૂથ સાતમાં અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. એ પોતે કોણ હતા? શિક્ષિકા હતા. હું મારા જૂથના નવા સભ્યોને મળીને ખૂબ ખુશ હતી. તેમાંના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા, કેમ કે આ બધા પૂર્વ ભારતના છે, રાજ્યો જેમાં અલગ અલગ ભાષા બોલાય છે, એટલે એ લોકોને હિન્દી ફાવતી નહોતી બરાબર. અમે 21 દિવસ સાથે રહ્યા, તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાંદોબી સાથે હું એક વખત પણ વાત ન કરી શકી. તેનું મને ખૂબ જ દુઃખ લાગ્યું હતું. તે ફક્ત મિઝો ભાષા બોલે, જે મિઝોરમ છે ને ત્યાં ફક્ત મિઝો ભાષા બોલાય છે. તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાની નજીક આવતા હતા. કહો, તમારા વિચારે જૂથ નાયકની જવાબદારી શું હોય છે? જો અગાઉ વગર જોઈ ગયા એ તમે લખી શકો. તમને આવી કોઈ છાયણીના નાવક નાયક બનવામાં કહેવામાં આવે તો તમે શું કરશો? તમારા વર્ગમાં મોનિટરને શું શું કરવાનું હોય છે? જો વર્ગમાં આપણે મોનિટર હોઈએ તો શું કરતા હોય છે? કઈ કઈ જવાબદારી રાખતા હોય છે? તમને વર્ગ મોનિટર બનવું ગમે છે? હા, તો કેમ? તમારે આ લખવાના છે. નદી પાર કરવી. અમને સવારના નાસ્તામાં વિટામિન સી, જો એ લોકો નાસ્તામાં શું મળ્યું તો વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યા. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું. રોજ સવારે અમારી તબીબી સારવાર કે તપાસ કરવામાં આવતી. અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા. 8 કિલોમીટરની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડુ દોરડું બાંધ્યું હતું. દોરડું બંને બાજુથી ખિલ્લા કે મેઘ સાથે મજબૂત બાંધેલું હતું. હું થોડી ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે, કે જો નદી હોય, નદીમાંથી પસાર થવાનું તમારે, એ દોરડું પકડીને છટકી જાય તો શું થાય, પાણીમાં તણાઈ જવાય. હું નદીની પહોળાઈનો અંદાજ લગાવવા પ્રયત્ન કરતી હતી કે નદી કેટલી ઊંડી છે. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી. પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતા જાડા દોરડામાં પરોવી ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચી ગયા. ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર નહોતું. દરેક જણ એકબીજાને પહેલાં મોકલા ધક્કો મારતા, એમ કે તું જા તું જા, બધાને ડર લાગતો હતો. તે હારમાં હું છેલ્લે ઊભી હતી. એ આશાએ કે મને કોઈ જોશે નહીં, પણ એ તો પોતે શું હતી? નાયક હતી. અમારા પ્રશિક્ષક હાથમાં કડી અને દોરડું લઈ મારી પાસે આવ્યા. હવે મને લાગ્યું કે છટકાશે નહીં, હું તૈયાર થઈ ગઈ, પણ હિંમત ચાલતી ન હતી. સાહેબે મારો ડર જાણી શક્યા નહીં. તેમણે મોટેથી કહ્યું, સંગીતા મેડમ, 3 હર્ષનાદ. શું નામ હતું? સંગીતા. અને મને ખબર પડે તે પહેલાં જ કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો. મને મારા પગ થીજી ગયા હોય તેવો અનુભવ થયો, કેમ કે પાણી ખૂબ જ ઠંડુ હતું. હું ધ્રુજવા લાગી, મારા દાંત ચકડાઈ ગયા. મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા. જેવું પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું, નદી ઊંડી થતી જતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું. નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું ને હું લપસવા લાગી. હું ખૂબ જ ડરેલી હતી અને ખૂબ જ ઠંડી પણ લાગતી હતી. દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું. હું મુદત માટે બૂમો પાડવા લાગી, એટલે કે પાણીમાં ઊંડાણમાં જવું નીકળવું એટલે ખૂબ જ મુશ્કેલ કામ કહેવાય. મને લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ, પણ ના, મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી. હું અવાજ સાંભળી શકતી હતી, દોરડું પકડો, દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી. ધીમેથી થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી. હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનંત ખુશી હતી. પડકારરૂપ કાર્ય પાર પાડવાની ખુશી હતી. હવે કિનારે ઊભી રહીને હું બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી. હવે એ તો બહાર નીકળી ગઈ, હવે બીજાને પ્રોત્સાહન આપતી. મને ખબર હતી
કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું. શોધો અને લખો. વિદ્યાર્થી મિત્રો, તમારા નોટમાં લખવાનું છે, પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે, તમે ક્યારે કડી અને દોરડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગ કર્યું થતું જોયું છે, ક્યાં, જો તમારે પર્વત પરની નદી પાર કરવી હોય તો તમે બીજા કયા ઉપાયો કરી શકો, શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે, તમે ક્યારે બીજા કોઈએ સાહસિક કામ કર્યું હોય તે સાંભળ્યું છે, એવું સાંભળ્યું છે કયું, તમે ક્યારે કોઈ સાહસિક કાર્ય કર્યું છે, જો હા તો તમારા વર્ગમાં કહો અને તેના વિશે તમારા શબ્દોમાં લખો. એટલે આ સ્વાધ્યાય તમારા આમાં સ્વાધ્યાયમાં નોટમાં લખવાનું છે. ખડકો પર ચઢો. જો આ સાલ છે 1984, ફેબ્રુઆરી મહિનો હતો, 10 તારીખ હતી 1984. હવે ખડકો પર ચઢ્યા. પહેલાં શું હતું? પાણીમાં. અમારે ટેકલા ગામ પહોંચવા 15 કિલોમીટર ચાલવાનું હતું. તે ગામ 1600 મીટરની ઊંચાઈ હતું. અમારી પીઠ પર લટકાવેલા થેલામાં અમારી જરૂરી બધી વસ્તુ જેવી કે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોડ, સિસોડી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજો નાસ્તો વગેરે હતા. અમે પગથિયા જેવા ખેતરમાં ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા. અમે કર્નલ રામસિંહને 90 મીટરની ઊંચાઈ સપાટ ખડક પર ખિલ્લા અને દોરડા સાથે ઊભેલા જોયા. કર્નલ રામસિંહ. અમને પહેલા ખડકનું સાવધાનીપૂર્વક અવલોકન કરવા કહેવામાં આવ્યું અને જ્યાં અમે અમારા હાથ અને પગ મૂકી શકીએ તે જગ્યા ઓળખવા કહેવામાં આવ્યું. આજે હું પીસીઆર કરવાની નથી. હું હારમાં પ્રથમ જ ઊભી રહી અને અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધ્યું, કડી બાંધી અને લટકેલું ઝાડુ દોરડું પકડેલું. આમાં કડી દોરું ખાસ જોઈએ તો એ દોરતા હોય તેમ ચડવાનું ચાલુ કર્યું. મેં પણ મારી કડી બાંધી, પણ જેવું મેં મારું પહેલું ડગ ભર્યું ને હું લપસી ગઈ. કેમ કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડુંગર ઉપર ચડવાનું છે, હવે પગ મુકતા જ લપસી જવાય, એના માટે પ્રેક્ટિસ જોઈએ. અને ત્યાં દોરડાથી હિંચકા ખાવા લાગી, લપસી ગઈ દોરડા ઉપર હિંચકા ખાવા લાગી. ચડતી વખતે તમારું શરીર 90 અંશનો ખૂણો રાખો. કેટલો વિદ્યાર્થી મિત્રો? 90 અંશ. મેં સાંભળ્યું તમારી પીઠ સીધી રાખો અને વાળશો નહીં. પીઠ કેવી રાખવાની? સીધી. જો અને એને વાળશો નહીં. તે ધ્યાનમાં રાખી મેં અડ્યું અનુભવ્યું કે ખડક સપાટ જમીન જેવા છે અને ચડવાનું ચાલુ કર્યું. પછી જ્યારે નીચે ઉતરવાનું હતું, જેમાં દોરડાનો ખાસ પ્રકાર ઉપયોગ થાય છે જેને રેપલિંગ કહેવાય, મેં તે ડર રાખ્યા વગર કર્યું. રેપલિંગમાં કેવું હોય વિદ્યાર્થી મિત્રો? તમારે પાછું નીચે ઉતરવાનું હોય પર્વતો પરથી. હવે કહો, તમે ક્યારે ઝાડ પર ચડ્યા છો? હા, તો તમને કેવું લાગ્યું? તમને ડર લાગ્યો? તમે ક્યારે નીચે પડ્યા છો? બાળપણમાં વિદ્યાર્થી મિત્રો, તમને ઝાડ ઉપર ચડવાની ખૂબ જ મજા આવતી હોય છે. કેટલા લોકો ચડી જતા હોય છે, ક્યારેક કોઈ પડી પણ જાય છે, બરાબર? તો તમારે એના વિશે લખવાનું છે. તમે ક્યારે કોઈની નાની દિવાલ પર ચડતા જોયા છો? તમારા વિચારે દિવાલ ચડવી અને ખડક ચડવામાં શું તફાવત છે? તો તમારે અહીંયા કહેવાનું છે, લખવાનું છે. હવે એક રમૂજી બનાવ. 14 ફેબ્રુઆરીનો સાંજ હતી. ખાનદોબી, યાદ છે ને નામ વિદ્યાર્થી મિત્રો, જે મિઝોરમની હતી, એને ખૂબ ભૂખ લાગી. અમારી પાસે કંઈ જ ખાવાનું ન હતું. તે વાડ કૂદીને ખેતરમાં ગઈ. તેણે ઝડપથી 2 મોટી કાકડી તોડી અને પાછી આવી. તરત જ એક સ્ત્રી પાછળથી આવી અને તેને તેની બેગથી પકડી તે ખાનદોબીને પોતાની ભાષામાં કંઈક કહેવા લાગી. અમે તે શું કહી રહી છે તે સમજી શકતા ન હતા. ખાનદોબી તેને બીજો ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરતી હતી, જે અમે પણ સમજી ન શકતા હતા. મેં હિન્દીમાં સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ બંનેમાંથી એક પણ ભાષા તે સ્ત્રી સંમતિ ન હતી. અંતે મેં મારા હાથ માફી માંગવા જોડ્યા. જો આ ભાષા બધાને સમજાય, લેંગ્વેજ બધાની અલગ અલગ હોય, ના સમજી શકો, પણ જે આપણી પ્રતિક્રિયાઓ છે, જે હાથ જોડીએ ત્યારે સામેવાળાને ખ્યાલ આવી જાય કે આ માફી માંગે છે. એટલામાં અમારું જૂથ ખૂબ જ દૂર જતું રહ્યું. આ બે જણા અહીંયા રહી ગયા અને બાકીને બધા આગળ જતા રહ્યા.
અંધારું થઈ ગયું હતું, મને લાગ્યું કે અમે રસ્તો ભૂલી ગયા છીએ. હવે અમે સાચે જ ડરી રહ્યા હતા, કેમ કે એકલા હોય અને પર્વત ઉપર ચડવાનું હોય, લાઇટ ના હોય, અંધારું થઈ ગયું હોય તો શું થાય હાલત, અને અમારી બેટરીથી પણ રસ્તો જોઈ શકતા ન હતા. ઠંડી હોવા છતાં મને પરસેવો થવા લાગ્યો. મેં ખાનદોબીનો હાથ જોરથી પકડી રાખ્યો અને મેં મોટેથી બૂમ પાડી, તમે બધા ક્યાં છો? તમે મને સાંભળી શકો છો? અને પર્વતોમાં મારા અવાજના પડકા પડતા હતા. તમે ઉપર જે હિમાલયો હોય પર્વતોમાં તમે તમારો અવાજ કરો ને તો તમારો અવાજ ડબલ સંભળાય. ફરીથી અમે બંને મોટેથી અમારી સિસોટી વગાડવા લાગ્યા અને અમારી બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યા. કદાચ જૂથને ખબર પડી કે અમે ખોવાઈ ગયા છીએ. અમે દૂરથી સિસોટીનો અવાજ સાંભળ્યો અને સંકેત સમજાઈ ગયો. અમે એકબીજાનો હાથ જોરથી પકડ્યો અને રાહ જોવા લાગ્યા. ખાનદોબીને લાગ્યું કે અમારે વાત ચાલુ રાખવી જોઈએ. તેણે બીજો ભાષામાં ગીત ગાવાનું ચાલુ કર્યું અને થોડા સમય પછી અમે જૂથના સભ્યોને અમારી તરફ આવતા જોયા અને અંતે અમે ફરી જૂથ સાથે હતા. હવે કહેવાનું છે, તમારા વર્ગમાં કોઈ એવું છે જેની ભાષા તમને સમજાતી ન હોય અથવા તે તમારી ભાષા સમજતા નથી? તમે આવી સ્થિતિમાં શું કરો છો? તમે ક્યારે તમારો રસ્તો ભૂલી ગયા છો? પછી તમે શું કર્યું? તમારા વિચારે ખાનદોબીને કેમ મોઢેથી ગીત ગાવ્યું હશે? તમે કોઈને ડરથી બચવા કંઈ ખાસ કરતા જોયા છે શું અને ક્યારે? એટલે વિદ્યાર્થી મિત્રો, આવું ક્યારે કોઈ પરિસ્થિતિ આવે ગંભીર તો ત્યારે લોકો એ પ્રવૃત્તિ એ ગભરામણમાંથી એ ગભરાટથી બચવા માટે કોઈક બીજી પ્રવૃત્તિમાં કાર્યરત રહેતા હોય છે. પ્રયાસ કરો, તમારા મિત્રને બોલ્યા વગર પુસ્તક અંગે પૂછો. વર્ગમાં આવી જ રીતે કશુંક સમજાવવાનો પ્રયત્ન કરો. કોઈ સંકેતો આપીને કહી શકે ને વિદ્યાર્થી મિત્ર? એક ખાસ મહેમાન, આ 15 તારીખની વાત છે. રાત્રિ ભોજન બાદ અમે ખાસ મહેમાન બચેન્દ્રીપાલને મળ્યા. વિદ્યાર્થી મિત્રો, તમને કેવું તો આજે બચેન્દ્રીપાલ છે એ પ્રથમ મહિલા છે જે હિમાલય પર્વત શિખર ચડીને આવ્યા છે. તે ભારતના પ્રથમ મહિલા છે. તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ ચડવાની ટુકડીમાં પસંદગી પામ્યા છે. તેઓ બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ દેવા આવ્યા હતા. તે સાંજ ખુશીની હતી. અમે ગીતો ગાતા હતા. બજેન્દ્રી પણ અમારી સાથે પ્રખ્યાત પહાડી ગીત ભેડું પાકો બારામાસા કફલ પાકો ચૈતા મેરી છેડા ગાવામાં અને તેના પણ નૃત્ય કરવામાં જોડાયા. બધા એક પહાડી ભાષાઓ છે, ગીતો છે. તે સમયે અમને ખબર ન હતી કે બજેન્દ્રીપાલ ભારતની માઉન્ટ એવરેસ્ટ ચડવાવાળી પ્રથમ મહિલા બનશે. અને હજી બની નહોતી, એ ચડી રહી હતી અને ઇતિહાસનું સર્જન કરશે. અને હકીકતમાં એ વખતે તે ચડી ગઈ. હવે બરફમાં છાવણી 18 ફેબ્રુઆરી. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હિમાલય ચડો તો એ વખતે તમને આસપાસ માત્ર હિમાલય જોવા મળતો હોય છે, બરફ જ જોવા મળતો હોય છે અને ખૂબ જ ઠંડી પડતી હોય છે. તો બરફમાં છાવણી કરવી, છાવણી એટલે રહેવા માટેની જગ્યા, તો એ કેવું મુસીબતવાળું કહેવાય અને કેટલી ઊંચાઈ પર હશે જોઈએ. અમે 2134 મીટરની ઊંચાઈ, એટલે કે 2134 મીટરની ઊંચાઈએ ઊભા હતા. અમારી રાત્રિ અહીં વિતાવવાની હતી. દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા. અમે તંબુ માટે અને પાથરવા માટે 2 પડની પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કર્યો અને ખીલાઓ મારી તંબુ લગાવવા લાગ્યા. જેમ જેમ અમે એક બાજુથી તેને બાંધતા, તરત જ બીજી બાજુથી પવન તેને ઉઘાડી દેતો, કેમ કે પવન એટલો જ હોય. ખૂબ જ ખેંચતાણ પછી અમે તાંબુ બાંધી શક્યા. પછી અમે તંબુની આસપાસ ખાડો ખોદ્યો. અમને ખૂબ ભૂખ લાગી હતી. અમે ચૂલો બનાવી રાંધવા માટે લાકડા, પથ્થર અને અન્ય સામગ્રી શોધ્યા. કેમ કે હવે તમે ઉપર જાઓ છો તો તમે ગેસનો બાટલો લઈ નહીં જાઓ, કેરોસીન તો લઈ નહીં જાઓ, તો એ જગ્યા શું થાય? લાકડા અને પથ્થર અન્ય સામગ્રીનો ઉપયોગ કરતા જમ્યા પછી છાવણીની આસપાસનો કચરો ભેગો કરી બેગમાં ભર્યો અને ઝડપથી અમે અમારી સુવાની બેગમાં ગયા. જો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ અજાણી જગ્યાએ જાઓ તમે તો જ્યાં ત્યાં તમે કચરો કર્યો હોય, પ્લાસ્ટિકનો હોય કે અધરવાઇઝ ગમે તે હોય, તો એ કચરો આપણે આપણી પાસે પાછો લઈ લેવો જોઈએ. કેમ કે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા, ગંદકી કરવી જોઈએ નહીં. તો આ લોકોએ પણ એવું કર્યું, પોતાનો જે કચરો છે એ પોતે પાછો લઈ લીધો. હું તેમાં સૂઈ જઈશ કે નહીં તેના વિશે ચોક્કસ ન હતી,
તે આરામદાયક હશે, શું તેમાં ઠંડી નહીં લાગે, પરંતુ તે બે મુલાયમ પીછાઓથી ભરેલી હતી જે અમને ગરમ રહેવામાં મદદ કરે. અમે બધા ખૂબ જ થાકી ગયા હતા એટલે પંડવા વેત અમે સૂઈ ગયા, એ લોકો પડ્યા એવા જ. હવે સવારે અમે ઉઠ્યા અને જોયું તો બરફ પડતો હતો, સફેદ મુલાયમ બરફની પતરીઓ નરમાશથી પડતી હતી. વાહ કેટલું સુંદર! છોડ, વૃક્ષો, ઘાસ અને પર્વતો બધું સફેદ દેખાતું હતું. આજે અમારે 2700 મીટરની ઊંચાઈએથી ચડવાનું હતું. અમારે લાકડીની મદદથી બરફમાં સાવધાનીપૂર્વક ચાલતા હતા. તે ખૂબ મુશ્કેલી ભર્યું હતું કારણ કે અમે લપસતા જતા હતા. તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વતો પર પહોંચ્યા. હવે તમે જ્યારે પર્વત ઉપર ચડો છો ત્યારે તમને ત્યાં પર્વત બરફ જ જોવા મળે અને એમાં લપસી પણ જવાતું હોય છે. અમે એકબીજા ઉપર બરફના ગોળા બનાવી ફેંકવાની અને બરફનો માણસ બનાવવાની મજા માણી હતી. જો દેખાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા, હવે તમે હિમાલયમાં ગયેલા હોય અને જોયું હોય અથવા જવાની ઈચ્છા હોય તો તમે અહીંયા જોશો તો લોકો બરફ બનાવી બનાવીને ગોળા બનાવીને એકબીજા ઉપર મારતા હોય છે, એક પ્રકારની મજા લેતા હોય છે રમવાની. અને લોકો અલગ અલગ પ્રકારના પૂતળા બનાવતા હોય છે, જેમ કે આ લોકોએ બનાવ્યું છે માણસનું બરફનું પૂતળું. છાવણીનો છેલ્લો દિવસ 21 ફેબ્રુઆરી 1984. અમે કેમ્પ ફાયરની તૈયારી કરતા હતા. દરેક જૂથે કાર્યક્રમ રજૂ કર્યા. અમે કેમ્પ ફાયરમાં જોક્સ પર હસીને, ગાઈને તેમજ નૃત્ય કરીને મજા માણતા હતા. મધ્યરાત્રિ થઈ બ્રિગેડિયર જ્ઞાનસિંહ ઊભા થયા અને મને બોલાવી મેં વિચાર્યું, અરે હવે મેં શું કર્યું? એ ડરી ગઈ. પરંતુ જ્યારે સાહેબે મારું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું, હું સ્થિર ઊભી જ રહી હતી. ગઈ તેમણે મને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ પર ખુશીના આંસુ આવવા લાગ્યા. એને ખૂબ જ હર્ષ આનંદ થઈ ગયો કે મને આના માટે સૌથી સર્વશ્રેષ્ઠ ગણી, કેમ કે એ જ મહિલા, એ જ સ્ત્રી જે શિક્ષિકા હતી, જે ખૂબ જ ડરી ગયેલી હતી, એ પહેલા દિવસે એના બ્રિગેડિયરને ના પાડવા ગઈ હતી, છતાં પણ એણે ખૂબ જ સરસ અને સાહસભર્યું કામ કર્યું અને તેની ટુકડીને પણ તેને ખૂબ જ સાવચેતીપૂર્વક સાવધાનીપૂર્વક બહાર નીકાળી. તો એના માટે એના જે બ્રિગેડિયર છે રામસિંહ, એણે ખૂબ જ એના વખાણ કર્યા. જોઈએ તો આગળ વિદ્યાર્થી મિત્રો, ચર્ચા કરો, તમારા મતે તંબુની આજુબાજુ ખાડો કેમ ખોદવામાં આવ્યો? પર્વતારોહણ સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ સાહસિક ગણી શકાય? કેમ? તો વિદ્યાર્થી મિત્રો, તમારે વિચારવાનું છે, બરાબર. જો આ એ ચિત્ર છે, જે લોકો ચડી ગયા હતા એ લોકોની ટુકડી છે. વિચારો, બચેન્દ્રીએ પહાડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવ્યો? તમે આપણો રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાયેલો જોયો છે? આપણા રાષ્ટ્રધ્વજ વિશે માહિતી મેળવો. 6-8 બાળકોનું જૂથ બનાવો, તમારા જૂથ માટે ધ્વજ બનાવો. તમને શા માટે તે ભાત પસંદ કરી સમજાવો. તમને કોઈ બીજા દેશનો રાષ્ટ્રધ્વજ જોયો છે? હા તો કયા? તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે અહીંયા જે ચર્ચા કરો, જે શોધો અને લખો, જે આપેલું છે એ તમારે સ્વાધ્યાયમાં સારા અક્ષર નોટમાં લખવાનું રહેશે. જેમ કે આ કહો છે, પર્વત શોધો અને લખો, એ અહીંયા પણ કહો આપેલું છે, ત્યારબાદ અહીંયા પણ, અને ચર્ચા કરો એ પણ, અને વિચારો. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યાં જ્યાં તમને આવું આપેલું છે ત્યાં તમારે એનું સ્વાધ્યાય સમજીને નોટમાં સારા અક્ષરે લખવાનું છે અને તૈયાર કરવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે એક સાચી કહાની જોઈ છે, જે એક મહિલા બરફની જે સ્પર્ધા હોય છે અથવા એક પ્રકારનું આપણે ટ્રેક કહીએ, તેમાં એ ગઈ હતી, જેમાં એને ખૂબ જ સાહસભર્યું કામ કરી નાખ્યું અને એને જોઈને આપણે પણ કોઈ પણ કાર્યમાં હાર ન માનવી જોઈએ. શરૂઆતમાં તમે જોયું કે એ પણ ખૂબ જ ડરેલી અને ખૂબ જ થકાન અનુભવતી હતી, પરંતુ જે સંગીતા મેડમ છે, જે ટીચર હતા કેન્દ્રીય વિદ્યાલયના, એણે ખૂબ જ સાહસ ભર્યું અને હિંમતભરપૂર્વક નેતૃત્વ પણ કર્યું અને પહાડ પણ ચડી બતાવ્યું. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે પણ જીવનમાં ક્યારે પણ હાર ના માનવી જોઈએ. કોઈ પણ કાર્ય જે આપણને કઠિન લાગે છે તેને સફળતાપૂર્વક પાર પાડવા માટે તેને આપણે હિંમત હાર્યા વિના અને અડગ શક્તિથી, મનની અડગ શક્તિથી અને ધગશ સાથે કાર્ય કરવું જોઈએ. શરૂઆતમાં આપણને કોઈ પણ કાર્ય મુશ્કેલ લાગે
પણ એને આપણે છોડવું જોઈએ નહીં. સતત અવિરત જે પ્રયાસ છે આપણો, એ જ આપણને એમાં સફળતા અપાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે હવે આટલું જે આ પાઠમાં આપણે જોઈએ વાંચી લેજો અને સ્વાધ્યાય સારા અક્ષરે લખી લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, મજા આવી ગઈ ને આ પાઠમાં? ચલો આવજો.